આપણા સૌનો સૌ નાગરિકનો એક ધર્મ છે અને ચૂંટણી મને લાગે છે કે લોકતંત્રનો ઉત્સવ છે ત્યારે હું મારા પત્ની અને મારા સમગ્ર કુટુંબના લોકો વહેલી સવારે જ અહીંયા રાણીપ ખાતે રાણીપ વોર્ડના જે મતદાન મથક ઉપર અમે લોકોએ મતદાન કરી દીધું છે. મને લાગે છે કે આ વખતનો જે માહોલ છે, ગઈ વખતે પણ ભારતીય જનતા પાર્ટી 142 બેઠકો 192 માંથી 142 બેઠકો જીતીને ભવ્ય વિજય થયો હતો. આ વખતનો જે આખો માહોલ છે, આ વખતનો જે આખો એક પ્રકારનો જે આખો જે સિનેરિયો છે, મને લાગે છે કે આ વખતનો વિજય એ ન ભૂતો ન ભવિષ્યથી થવાનો છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી પોતે જ પોતાના બલબુદ્દા ઉપર 175 કરતા વધારે બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી અને અત્યાર સુધીનો રેકોર્ડ કરશે. કોંગ્રેસની જ્યાં સુધી વાત છે અને બીજી આયાતી પાર્ટીઓ આવી છે, એ લોકો ધ્વસ્ત થવાના છે. મને લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી કેસરિયાના નામનો સુનામી થવાનો. મતદાન કરી દીધું છે, હવે આખા દિવસમાં શું ગતિવિધિ રહેશે આપની? હું આખા દિવસમાં હું મોનિટર કરીશ, મતદાન કેટલું થાય છે કરીશ, મતદાન વધુ ને વધુ થાય એ માટે અમારા ત્યાં પેજ કમિટીનું નિર્માણ થયેલું છે. દરેક કાર્યકરોને ટેલિફોન મારફતે એમને સેન્સિટાઇઝ કરીને વધુમાં વધુ મતદાન થાય, કારણ કે લોકતંત્રનો એક તકાદો રહ્યો છે કે મતદાન એ લોકતંત્રનો એક ઉત્સવ છે અને ત્યારે દરેક કાર્યકરો, દરેક સમાજના લોકોને, દરેક સોસાયટીના લોકોને, મારા મતદારોને, અમારા નાગરિકોને આઈ વિલ સેન્સિટાઇઝ ટુ ડુ મેક્સિમમ વોટિંગ. સાંસદ કિરીટ સોલંકી મતદાન પણ કર્યું છે અને મતદાનની સાથે અપીલ કરી રહ્યા છે કે વધુમાં વધુ મતદાન થવું જોઈએ.